चलो हवे आपणे बीजी रचना जोईए। रकमो आपणने आपेलू छे 4 सेमी 5 सेमी अने 6 सेमी बाजूवाळा त्रिकोणनी आपणे रचना करवानी छे अने पछी आ त्रिकोणनी बाजूओने अनुरूप ते बाजूओथी बेना छेदमां 3 गणी बाजूवाळा एक बीजा त्रिकोणनी आपणे रचना करवानी छे। सौ प्रथम तो आपणने बाजूओना माप 4 सेमी 5 सेमी अने 6 सेमी एम 3 बाजू आपेला छे। एमां सौथी मोटी बाजू जे छे जे 6 सेमी धरावे छे एने आपणे नीचे ड्रॉ करीशुं અને એનું નામ આપણે ત્રિકોણ એ બી સીની રચના કરીશું, જેથી આપણે નીચે બી સીનું માપ આપણે 6 સેન્ટીમીટર લઈશું। તો ચાલો આપણે જોઈએ એ રચના કેવી રીતે ડ્રો થાય છે। તો સૌ પ્રથમ તો અહીંયા હું 6 સેન્ટીમીટર લંબાઈવાળો અહીંયા બી સી ડ્રો કરું। તો આ મેં અહીંયા 6 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો અહીંયા રેખાખંડ બી સી ડ્રો કર્યો। હવે અહીંયા 4 સેમી અને 5 સેમી એ બી તરીકે અહીંયા પરિકર ઉપર હું 4 સેન્ટીમીટર લઉં છું। આટલું માપ 4 સેન્ટીમીટર મેં લીધું। હવે બીને કેન્દ્ર રાખીશ અને અહીંયાથી 4 સેન્ટીમીટરનો મેં એક ચાપ માર્યો। એ જ રીતે બીજો 5 સેન્ટીમીટર લંબાઈનો એક મેઝરમેન્ટ લીધું સીને કેન્દ્ર અને જે બંને જે ચાપ છે એને મેં ટચ કર્યા। હવે આ બંને ચાપ જે જગ્યાએ ટચ થયા ત્યાંથી હું એને બીની સાથે જોડી દઉં અને અહીંયાથી હું સી બિંદુ સાથે એને ડ્રો કરી દઉં। આને હું નામ આપી દઉં એ બિંદુ। તો એનો મતલબ અહીંયા એ બીનું માપ મારું 4 સેન્ટીમીટર બન્યું, એ સીનું માપ મારું 5 સેન્ટીમીટર તૈયાર થયું। એટલે ઓલ ઓવર આપણે જોઈએ તો એ બી સી ત્રિકોણ જે છે એમાં જે ડાયમેન્શન છે એ પ્રમાણે એ બી 4 સેન્ટીમીટર, બી સી 6 સેન્ટીમીટર અને એ સી 5 સેન્ટીમીટર ડ્રો થયું। હવે આ જે બી બિંદુ છે ત્યાંથી કોઈ પણ એંગલનો એક કિરણ મેં ડ્રો કરી દીધું। આ કિરણને હું નામ આપીશ બી એક્સ। હવે અહીંયા 2:3 ગુણોત્તર જે લેવાનો છે એમાં હું બી બિંદુ ઉપરથી 3 ચાપ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને અહીંયાથી ડ્રો કરીશ। તો અહીંયા હું પરિકર ઉપર અનુકૂળ માપની ત્રિજ્યા લીધી અને અહીંયાથી બીને કેન્દ્ર રાખીને 1, 2 અને 3 આ 3 ચાપ મેં અહીંયા ડ્રો કર્યા અને એને હું નામ આપીશ B1, B2 અને B3। ત્યાર પછી આ B3 અને C જે છે એને હું અહીંયાથી જોઈન કરીશ, કારણ કે આપણે 2:3 ગુણોત્તર લેવાનો છે એટલે B3 અને Cને મેં જોઈન કર્યા। હવે શું કામ કરવાનું છે કે અનુકૂળ માપની તમારે ત્રિજ્યા લેવાની અને ત્યારબાદ પરિકરને તમારે B3 ઉપર અહીંયા મૂકીને 1 ચાપ આ રીતે ડ્રો કરવાનો છે। એ જ રીતે તમારે B2 ઉપરથી એ જ રીતે એક બીજો ચાપ ડ્રો કરવાનો છે। આ રીતે તમારે પહેલો ચાપ B3 ઉપરથી આવશે, બીજો ચાપ B2 ઉપરથી આવશે। હવે તમારે આ જે ચાપ માર્યો એમાં તમારે આ બિંદુથી લઈને આ બિંદુ સુધી, એટલે કે હું તમને બતાવી દઉં એક્ઝેક્ટલી આ બિંદુથી લઈને આ બિંદુ સુધીનું તમારે પરિકર ઉપર મેઝરમેન્ટ લેવાનું છે। તો જુઓ
અહીંયાથી આટલું મેં મેઝરમેન્ટ લઈ લીધું, એક્ઝેટ જોઈ લો આટલું મેઝરમેન્ટ, અને અહીંયાથી આ ચાપ મેં અહીંયા ડ્રો કર્યો. એ જ રીતે આ બિંદુ ઉપર પણ હું એ જ મૂકીશ, અને અહીંયાથી પણ હું એ જ ચાપ ડ્રો કરીશ. હવે આ ચાપ ડ્રો થઈ ગયા પછી આ બી ટુ અને ચાપ આ બંનેને હું સરખી લાઇનની અંદર ડ્રો કરી દઈશ. આ બરાબર આ જે જગ્યા ઉપર બિંદુ ટચ કરે છે ત્યાં હું ક્યુ નામ આપી દઉં. હવે ફરીથી અનુકૂળ માપની ત્રિજ્યા લો અને સી બિંદુ ઉપરથી આ રીતે ચાપ ડ્રો કરો. એ જ માપ લઈને ક્યુ બિંદુ ઉપરથી અહીંયાથી ચાપ ડ્રો કરો. હવે ફરીથી તમારે આટલું માપ તમારે ફરીથી તમારા પરિકર ઉપર લેવાનું છે. તો અહીંયાથી તમે જુઓ આટલું માપ મેં લીધેલું છે. અહીંયાથી એક ચાપ મેં અહીંયા ડ્રો કર્યો, એ જ માપ લઈને આ બિંદુ ઉપર આવી જઈશ અને અહીંયાથી આ બીજો ચાપ ડ્રો કર્યો. હવે ક્યુ બિંદુ અને ચાપ બંનેને જોડતો હું અહીંયા એ રેખાખંડ ડ્રો કરી દઈશ. બરાબર ધ્યાન રાખજો આ રીતે, અને અહીંયા હું નામ આપી દઈશ પી બિંદુ. તો આ રીતે આપણે પહેલાં લીધો ત્રિકોણ એ બી સી ડાયમેન્શન પ્રમાણે, 4 સેમી એ બી, 6 સેમી બી સી અને 5 સેમી એ સી. ત્યાર પછી બી બિંદુ ઉપરથી મેં કિરણ બી એક્સ બનાવ્યું. હવે આ કિરણ ઉપર મેં અનુકૂળ માપના ત્રિજ્યા લઈને 3 ચાપ દોર્યા, જેને નામ મેં આપ્યા બી વન, બી ટુ અને બી થ્રી. ત્યાર પછી બી થ્રીને મેં સી સાથે જોઈન કર્યું. જોઈન કર્યા પછી બી થ્રી ઉપરથી અનુકૂળ માપની ત્રિજ્યા લઈને 1 ચાપ અહીંયા ડ્રો કર્યો. એ જ માપ લઈને બી ટુ ઉપરથી અહીંયા ચાપ ડ્રો કર્યો. હવે આટલું માપ લઈને મેં આ બિંદુથી 1 ચાપ અહીંયા માર્યો, આ બિંદુ ઉપરથી એ જ માપ સાથે 1 ચાપ અહીંયા દોર્યો. હવે બી ટુ ને એ ચાપ સાથે જોઈન કર્યો, જે જગ્યા ઉપર બી સી રેખાખંડ ઉપર ટચ કરે ત્યાં મેં ક્યુ નામ આપી દીધું. ત્યારબાદ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને સી બિંદુ ઉપરથી ચાપ માર્યો, એ જ માપ લઈને મેં ક્યુ બિંદુ ઉપરથી ચાપ માર્યો. હવે અહીંયાથી ફરીથી આ બિંદુ ઉપરથી 1 ચાપ અહીંયા ડ્રો થયો, એ જ માપથી આ બિંદુ ઉપરથી અહીંયા ચાપ ડ્રો થયો. હવે ક્યુ બિંદુ અને ચાપ બંનેને જોડતો રેખાખંડ દોર્યો, એ રેખાખંડ એ બીને જે બિંદુમાં ટચ કરે છે ત્યાં મેં પી નામ આપી દીધું. તો આ રીતે આપણી આ જે રચના છે એ અહીંયા ડ્રો થાય છે.